જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મ સજીવો. ખેત ઉદ્યોગ ક્ષેત્રે પાકને નુકસાનકારક ઘટકોને સામાન્ય રીતે ઉપદ્રવકારકો કે પેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કીટકો, ફૂગ, બેક્ટેરિયા મુખ્ય હોય છે. તેની અસરોથી પાક ઉત્પાદન ઘટે છે તેના નિયંત્રણ માટે બજારમાં અનેક પ્રકારની રાસાયણિક સંશ્લેષિત ઇન્સેક્ટિસાઇડ્સ, જંતુનાશકો, પેસ્ટિસાઇડ્સ, ફંજીસાઇડ્સ, ફૂગનાશક ઉપલબ્ધ છે. વધારાના નિંદામણને દૂર કરવા વેડિસાઇડ્સ, નિંદામણનાશક ઉપલબ્ધ છે, પરંતુ તેનાથી જમીન, પાણી અને હવાનું તેમજ ખોરાકનું પ્રદૂષણ પણ થાય છે. તેના વિકલ્પે હવે સૂક્ષ્મ સજીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રક દવાઓ ઉત્પાદિત કરવામાં આવે છે. આ પ્રકારની દવાઓ વાપરવાથી નિવસન તંત્રની સમતુલા જળવાય છે. કપાસ અને ફળાઉ વૃક્ષોને નુકસાનકારક જીવાતનું નિયંત્રણ કરવા માટે બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયાનો ઉપયોગ ઉપયોગી નીવડ્યો છે. જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા આ પ્રકારના બેક્ટેરિયાનું ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતું જનીન પાકમાં દાખલ કરવામાં આવે છે. પાક દ્વારા આ જનીનોની મદદથી પેદા થતું દ્રવ્ય પાકને ચૂસતી જીવાતના અન્ય માર્ગમાં જાય છે, જ્યાં ટોક્સિનની ઘાતક અસરથી જીવાત મૃત્યુ પામે છે. અન્ય કીટકોને આ ટોક્સિન નુકસાન કરતું નથી. પાકમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ રીતે ઉછેરવામાં આવતો કપાસ બીટી કોટન તરીકે પ્રચલિત છે. તેવી જ રીતે ફૂગની કેટલીક જાતિનો ઉપયોગ પણ પાક રોગ નિયંત્રણમાં થાય છે. દાખલા તરીકે ટ્રાયકોડરમાં, તે મુક્તજીવી ફૂગ છે. તે જૈવ નિયંત્રક તરીકે અક્સિર પુરવાર થઈ છે. બકુલો વાયરસ, કીટકો અને કેટલાક સંધિપાદીઓમાં રોગ પેદા કરે છે તે જાણ્યા પછી તેનો ઉપયોગ જૈવિક નિયંત્રક તરીકે થાય છે. અન્ય ઉપયોગી પ્રાણીઓમાં તે નુકસાનકારક નથી. ઇન્ટીગ્રેટેડ પેસ્ટ કંટ્રોલ પ્રોગ્રામ જેવા કાર્યક્રમોમાં તેનો ઉપયોગ થાય છે. શાકભાજી, ફળ અને ધાન્ય પાકોમાં સૂત્રકૃમિઓ દ્વારા રોગ પેદા થાય છે તેના નિયંત્રણ માટે પણ વાયરસ, ફૂગ, બેક્ટેરિયા દ્વારા તૈયાર કરેલી બાયોનેમેટિસાઇડ્સ ઉપયોગી પુરવાર થઈ છે. દાખલા તરીકે સ્યુડોમોનાસ દ્વારા તૈયાર કરેલ દવા ક્વોન્ટમ 4000નો ઉપયોગ ધાન્ય પાક અને શાકભાજીના રોગમાં અસરકારક છે. ફૂગીય નિંદામણ નાશકો ફૂગ દ્વારા ઉત્પાદિત કરાય છે.